વિશ્વગુરુ ભારતમાં એક કલાક પણ એવો પસાર નથી થતો જેથી ભારતમાં કોઈ દીકરી સાથે બળાત્કારની ઘટના નથી થતી. આવી ઘટનાઓની સંખ્યા એટલી વધારે છે કે નક્કી કરવું મુશ્કેલ છે કે વિશ્વગુરુ ભારતના રાજનૈતિક દળો બળાત્કારની કઈ ઘટનાને મુદ્દો બનાવશે. ભારતમાં બળાત્કારના હજારો કેસો નોંધાયેલા છે, પણ આજે આપણે વાત કરીશું ઉત્તર પ્રદેશની 19 વર્ષની પીડિતા મનીષાની, જેનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થયું. કોણ હતી મનીષા, શું થયું તેની સાથે? મનીષા વાલ્મીકિ સમાજ હાથરસ ઉત્તર પ્રદેશની દીકરી હતી, જેની ધર્મ અનુસાર નીચી શ્રેણીમાં માનવામાં આવે છે, જેને મહેતર પણ કહેવામાં આવે છે. જો કે આ સમાજનું કામ સૌથી ઊંચું છે. મનીષાની સાથે ઉચ્ચ વર્ણ દ્વારા બળાત્કાર કરવામાં આવે છે. વાત અહીં પૂરી નથી થતી, પરંતુ શરૂ થાય છે. આ નરાધમોએ રેપ કર્યા બાદ પણ તેમની હેવાનિયત નથી છોડતા અને મનીષાના હાથ પગ અને રીડની હડ્ડી તોડી નાખે છે. તેમ છતાં પણ શાંતિ ન મળતા વિચાર્યું કે અમારા વિરુદ્ધ મોઢું ખોલશે તો? આ વિચારની ધારામાં નરાધમોએ મનીષાની જીભ કાપી નાખી. સરકારી સિસ્ટમ ઠપ થઈ ગયું. લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, સરકાર ચૂપ છે. વિચારી પણ ન શકો તે ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યું છે. મનીષાનું મૃત્યુ ઘટનાના 15 દિવસ પછી 29 સપ્ટેમ્બરના રોજ થયું. તેની લાશ રાત્રે 12:50 વાગે ગામમાં આવી, પણ પરિવારજનને પીડિતાની લાશ ન સોંપી. પીડિતાની માતા છેલ્લા 15 દિવસથી માનસિક સંતાપમાં હતી. તેમને પોલીસ સમક્ષ આજીજી કરી કે અમને એક વખત દીકરીનું મોં જોવા દો, પણ પોલીસે પીડિતાની લાશ પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાત્રે 2:30 વાગે બળજબરીપૂર્વક લાશને સળગાવી દીધી. બીજી વખત પોસ્ટમોર્ટમ કરવાની સંભાવના પણ ખતમ થઈ ગઈ. સ્થળ ઉપર પરિવારને જતા રોકવામાં આવ્યો, મીડિયાને પણ રોકવામાં આવી. દલિતોને જીવ ઉપર તો હક નથી, પણ લાશ ઉપર પણ હક નથી તેવું તંત્રએ સાબિત કર્યું. જિલ્લાના DM અને SP હાજર હોવા છતાં પરિવારજનની રાત્રે અંતિમવિધિ કરવાની વિનંતી ગ્રાહ્ય રાખવામાં ન આવી. પીડિતાના મોટા ભાઈએ કહ્યું કે મહિલા પોલીસે પરિવારની મહિલાઓ સાથે મારઝૂડ કરી. સંબંધીઓને ગામમાં આવતા રોકવામાં આવ્યા. પરિવારે અંતિમવિધિ માટે સૂર્યોદય સુધી રોકાવી જવા વિનંતી કરી, પરંતુ અમારા રીતિરિવાજોનું પણ ધ્યાન રાખવામાં ન આવ્યું. પોલીસ કહે છે કે પીડિતાની જીભ કાપી ન હતી અને રેપ પણ થયો ન હતો. માનવીય સંવેદનાઓને બેરહેમીપૂર્વક કચડતી આ ઘટના રાષ્ટ્ર માટે શરમજનક છે. આ તાનાશાહીની ટોચ છે. ગમે તેવા મહાગુંડા અને આતંકવાદીની લાશ પણ તેના પરિવારને સોંપવામાં આવે છે. અહીં તો 19 વર્ષની માસૂમ દલિત દીકરી હતી, જેના ઉપર 4 નરાધમોએ ગેંગરેપ કર્યો છે, ત્યારે પોલીસ માત્ર છેડતીની ફરિયાદ નોંધે છે અને ઉપલા વર્ણના આરોપીઓની તરફેણ કરે છે. પીડિતા જીવ ગુમાવી દે છે, પછી તેના પરિવારને છેલ્લી પીડિતાનું મોં જોવાનો પણ હક પોલીસ છીનવી લે છે. આ કયા પ્રકારની લોકશાહી છે? ક્યાં છે માનવ અધિકાર, માનવ ગૌરવ? શું આવી સમાજ વ્યવસ્થા માટે બેટી બચાવવાની? સરકાર ચલાવતા નેતાઓ તો આવું કરે તે સમજી શકાય, પરંતુ જિલ્લાના DM SP આવું જંગલિયાત ભર્યું પગલું રોકી ન શકે? તેઓ શા માટે CM અને ઉપલા અધિકારીઓની ગેરકાયદેસર સૂચનાઓનો અમલ કરે છે, માત્ર હોદ્દા ઉપર ટકી રહેવા માટે? પછી ભલે ભીતરની સંવેદનાઓનો નાશ થઈ જાય, આ તો જબરજસ્ત વિરોધ કરવો પડે. ઉત્તર પ્રદેશની પોલીસને ધરાડ અંતિમવિધિ કરવાનો રસ્તો પકડ્યો. તેને આદર્શ માનીને આવનારા સમયમાં બીજા રાજ્યો પણ હત્યા, રેપ, દલિત, ગરીબ વિક્ટિમ લાશોના અંતિમ સંસ્કાર પરિવારને અંધારામાં રાખીને પોલીસ જ કરી નાખશે. આનાથી વધારે શરમજનક શું હોય? મનીષા જિંદગીનો જંગ હારી ગઈ અને જાતિવાદી સિસ્ટમ જીતી ગઈ. જે લોકોને આરક્ષણથી તકલીફ થાય છે, તેમને આ જાતિવાદી સિસ્ટમ અને કમજોર લાચાર લોકો સાથે થઈ રહેલા શોષણથી તકલીફ કેમ નથી થતી? આ દેશની ન્યાયપાલિકા માત્ર કેટલાક વર્ગ વિશેષના હાથની કઠપુતળી કેમ બની?